તો જે થિયરીની આપણે ડિસ્કશન કરી છે એને બરાબર ફોલો કરો લગભગ તમામ ટોપિક્સ આપણે કવર કરીએ જ છીએ હાર્ડલી કદાચ કંઈક છૂટું હશે એવું મારું માનવું છે પણ જેટલા પેપર્સમાં જે ટોપિક્સ આવી ગયા છે બધા મેં કવર કર્યા જ છે તો તમે થિયરીનો વધારેમાં વધારે ઉપયોગ કરો અને એ થિયરીને તમે એપ્લાય કરો પ્રીવિયસર્સના પેપરમાં તમને ઇઝી લાગશે ચલો તો આપણે કેટલાક પ્રશ્નો તરફ જઈએ કે જે પ્રશ્નો તમને પ્રીવિયસર્સમાં પૂછાયેલા બીજા પ્રશ્નો સોલ્વ કરવામાં ખૂબ જ મદદરૂપ બનશે ચલો પહેલો ક્વેશ્ચન છે ટુ થાઉઝન્ડ થર્ટીને એડવાન્સમાં પૂછાયેલો કે યંગના બે સ્લીટના પ્રયોગમાં લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરતા જે બિંદુએ પ્રકાશની તીવ્રતા મહત્તમ તીવ્રતા કરતા અડધી થાય ત્યાં પદ તફાવત કેટલો હશે તો વિદ્યાર્થી મિત્રો સૂત્રોના સ્વરૂપમાં આપણે જોઈએ તો પડદા પરના કોઈ પણ બિંદુ પાસેની તીવ્રતા આપણે આવું ભણતા હતા આઈ ઇઝ ઇક્વલ ટુ ફોર આઈઝ નોટ કોઝ સ્કવેર કે આર ટુ માઇનસ આર વન બાય ટુ કે આર ટુ માઇનસ આર વનને આપણે કળા તફાવત બોલીએ છીએ અને ફક્ત આર ટુ માઇનસ આર વન ને પથ તફાવત બોલીએ છીએ ફોર આઈ ઝીરો એને તમે આઈ મેક્સિમમ પણ લખી લખી શકો છો તો તમારું સમીકરણ આવું બને કે આર ટુ માઇનસ આરવનને આપણે ફાઈ પણ લખતા હતા કડા તફાવત તો તમને કીધું છે મહત્તમ તીવ્રતા કરતા તીવ્રતા અડધી થાય

તો તમે શું લખી શકશો ફાઈવ બાય ફોર એકચ્યુઅલી આપણે આમ લખી શકીએ એક સ્ટેપ વધારે લખું છું ચાલો વન બાય ટુ તો કોસ કે આર ટુ માઇનસ આર વન બાય ટુ વન રૂટ ટુ એક્ચુલી પ્લસ ઓર માઇનસ વન બાય રૂટ ટુ તો કે આર ટુ માઇનસ આર વન બાય ટુ પ્લસ ઓર માઇનસ વન બાય રૂટ ટુ છે

દરેક દરેકમાંથી પાય કટ થશે ને લેમડા વડે ગુણી કાઢો તો પહેલામાં પહેલું પદ આવશે એ લેમડા બાય ફોર પછી થ્રી લેમડા બાય ફોર ફાઇવ લેમડા બાય ફોર અને વ્યાપક રીતે લખવું હોય ટુ એન પ્લસ વન કારણ કે ઓપ્શનમાં તમે જુઓ તો માઇનસ વન વાળું ઓપ્શન નથી ટુ એન પ્લસ વન જ છે તો એન પ્લસ વન લેમડા બાય ફોર વેર એન્ડ સ્ટેન્ડ ફોર ઝીરો વન ટુ થ્રી એક્સેટ્રા તો પત્ ફોર ટ્લસ વન લેમડા બાય ફોર આ રીતે તમે ગણી શકો જો મેં અહીંયા ગણ્યું જ છે ચાલો યંગના બે સ્લીપના પ્રયોગમાં જે બિંદુએ તીવ્રતા મહત્તમ તીવ્રતાના ચોથા ભાગની થાય તે બિંદુનું કોણીય સ્થાન આ ખાસ જોવા જેવું છે કે આપણે સુપર એડવાન્સનો પણ એક પ્રોબ્લેમ આપણે કરીશું આજે તો તીવ્રતા આઈ આઈ મેક્સિમમ કો સ્ક્વેર કે આર ટુ માઇનસ આર વન બાય ટુ તીવ્રતા મહત્તમ તીવ્રતાના એક ચતુર્થાંશ ભાગની થાય આઈ મેક્સિમમ બાય ફોર આઈ મેક્સિમમ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા જુઓ તમને ઓપ્શનમાં બધામાં સાઈન ઇનવર્સ આપ્યું છે ઘણી વખત ટેન ઇનવર્સ આપે તો આપણી પાસે પદ તફાવતના સૂત્રો કેટલા હતા બોલો તો આર ટુ માઇનસ આર વન ડી સાઈન થીટા ઓકે વાયડીએસએમાં આટલા સૂત્રો હતા અથવા ડી ટેન ઠીટા અથવા એક્સડી બાયડી અને જો કોઈ એક કિરણના માર્ગમાં મ્યુ જાળાઈની માપ કજો મ્યુ વકરી ભવનાંક વાળીએ અને ટી જાળવીની સ્લીટ મૂકીએ તો ટી મ્યુ માઇનસ વન આટલા સૂત્રો આપણે ભણી ગયા ક્લિયર કયું સૂત્ર લઈશું આપણે સાઈન થીટા લાવવાનું છે તો કે ડી સાઈન થીટા બાય ટુ ચલો તો કોસ

લેમડા અપોન થ્રી સાઈન ઇનવર્સ લેમડા બાય થ્રી આપણો આન્સર આવશે ચલો ક્લિયર જોઈ લો પ્રશ્ન ચલો યંગના બે સ્લીટના પ્રયોગમાં ચારસો નેનોમીટર અને પાંચસો સાઠ નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરતા પડદા પર બે ક્રમિક અપ્રકાશિત વિભાગો વચ્ચેનું અંતર શોધો હો ઇક્વલ ટુ પોઈન્ટ વન મિલીમીટર અને કેપિટલ ડી એક મીટર છે તો વિદ્યાર્થી મિત્રો એક આપણે નોંધ તરફ જઈએ અને એ છે સંપાત થતી સલાકાઓ માટે હવે સંપાત થવો મતલબ શું એસ વન અને એસ બે ઉદ્ગમો છે આપણો પડદો છે ધારો કે લેમડા વન તરંગ લંબાઈના પ્રકાશની પ્રકાશની આપણો મધ્યસ્થ બિંદુ હો કોઈ ધારો કે સલાકા પ્રકાશિત સલાકા જે બિંદુએ આપાત થાય ને જે બિંદુએ રચાય ને બીજા પ્રકાશની તર કોઈ સલાકા પણ ત્યાં જ રચાતી હશે પછી પ્રકાશિત હોય કે અપ્રકાશિત સંપાત થવું મતલબ મધ્યસ્થ બિંદુઓથી પડદા પરના મધ્યસ્થ બિંદુઓથી અથવા સલાકાથી સમાન અંતરે એકની કોઈ પ્રકાશિત કે અપ્રકાશિતનું બીજીની પ્રકાશિત કે અપ્રકાશિત સાથે ભેગા થવું મતલબ કે અંતર એક સરખું હોવું અને આવું ક્યારે શક્ય બને તો એક સરખું સ્મોલ ડી સરખું કારણ કે એક જ પ્રયોગ સાધન છે કેપિટલ ડી સમાન જો એક સમાન હોય તો એનો મતલબ કે પદ તફાવત સમાન હોવો જોઈએ તો સંપાત થતી સલાકાઓ માટે શું સરખું હોવું જોઈએ પદ તફાવત સરખું હોવું જોઈએ ચાલો તો આપણે અહીંયા એક ટેબલ બનાવી દઈએ અને આપણે જોઈએ પહેલામાં પહેલું લેમડા વનની एमएम लेम्डा 2 एन नी एनएम आणि संपात થઈ તે માટેની શરત સંપાતીકરણની શરત ચાલ લેમ્ડા 1 ની એમમી પ્રકાશિત સલાકા અનિપ પ્રકાશિત પ્રકાશિત સલાકા સહાયક વેતિકરણ તો પત તફાવત એમ લેમડા વન લેમડા વન માટે અને લેમડા ટુ માટે એન લેમડા ટુ સીધે સીધી કિંમત મૂકો જોવા મળી જશે એક્ચુલી એમ બાય એન ગુણોત્તર મળશે સમજી લો લેમડા વન છસો લઉં છું લેમડા ટુ ચારસો લઉં છું તો એમ બાય એન ઇઝ ઇક્વલ ટુ સો આવશે લેમડા ટુ બાય લેમડા વન ચારસો છસો તમારો ગુણોત્તર આવશે બે તૃતીયાંશ તો એમ બાય એન બે તૃતીયાંશ તો એમ અને એનના શક્ય મૂલ્યો તમે લખશો ને તો બે લખો એમ બરાબર બે તો ત્રણ તો આ લઘુત્તમ અંતર માટેની શરત છે એક્સ મિનિમમ માટે લેમડા વનની બીજી અને લેમડા ટુની ત્રીજી પ્રકાશિત સલાકો એકબીજા પર સંપાદ થાય બીજું ઓપ્શન તો બબ્બે વડે ગુણી નાખો તો ચારના છેદમાં છ તો આની ચોથી આની છઠ્ઠી ત્રણ વડે ગુણો તો આની છઠ્ઠી તો આની નવમી તો એમાં પણ ડિફરન્સ જો બબ્બે સલાકાના ડિફરન્સથી તેઓ મેચ થાય છે સંપાદ થાય છે અહીંયા ત્રણ ત્રણ સલાકાઓનો ડિફરન્સ ત્રણ મુક્ષ ચાર મુક્ષો તો આઠમી તો અહીંયા બારમી ફરી પાછી ત્રણ સલાકાઓ શિફ્ટ થઈ તો આ રીતે તેઓ એકબીજા પર શું થાય છે સંપાદ થાય છે આ જ રીતે લેમડા વનની હું પ્રકાશિત લો અને આની અપ્રકાશિત લો ચલો સરસ શું આવશે પ્રકાશિત માટે એમ લેમડા વન ટુ એન માઇનસ વન લેમડા ટુ બાય ટુ અપ્રકાશિત સલાકા માટે ત્યારબાદ અપ્રકાશિત અને પ્રકાશિત ચલો મોડે બોલો તો શું આવશે ટુ એમ માઇનસ વન લેમડા વન બાય ટુ

જે સંપાતીકરણ છે એની શરતો મેળવી શકશો એકચ્યુઅલી છેલ્લામાં છેદમાં બે આવે પણ આપણે કટ કરી નાખ્યા છે તો અહીંયા પણ તમે ચેક કરો યંગના બે સ્લીટના પ્રયોગમાં ચારસો નેનોમીટર અને પાંચસો સાઈઠ નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવા કરતાં પડદા પર બે ક્રમિક અપ્રકાશિત વિભાગો વચ્ચેનું અંતર તો તમારે શું કરવાનું છે કે આ બંને તરંગ લંબાઈની કઈ કઈ અપ્રકાશિત સલાહકો એકબીજા પર સંપાત થાય છે અને એવા બે સક્સેસિવ બે ક્રમિક અપ્રકાશિત વિભાગોના આપણે વચ્ચેનું અંતર શોધવાનું છે તો અપ્રકાશિત સલાકા માટે ટુ એમ માઇનસ વન લેમડા વન ટુ એન માઇનસ વન લેમડા ટુ ચલો લેમડા ટુ તો એ આપણા છે પાંચસો ને સાહીઠ ચારસો સાદરૂપ આપશો તમે તો આઠ ગુણ્યા સાત છપ્પન સાતના છેદમાં પાંચ હવે એમ અને ના શક્ય મૂલ્યો તમારે લેવાના છે તો પહેલાં તો એમ સાત લાવવાના છે ટુ એમ માઇનસ વન સેવન તો તમે શું કરશો એટ બાપ કરજો ફોર ઇન્ટુ ટુ એટ માઇનસ વન સેવન ઓકે તો એમ ચાર આવશે સેમ એન ત્રણ આવશે બીજું શક્યતા અને બે વડે તમે ગુણશો તો એ સેટ નહીં થશે શકાય કે સાત ગુણ્યા બે ચૌદ ટુ એમ માઇનસ વન એકી સંખ્યા છે એટલે બે વડે તો મલ્ટિપ્લાય થશે જ નહીં તો ત્રણ વડે ગુણાકાર કરો તો એકવીસ અને પંદર ચાલો એકવીસ લાવવું હોય તો અગિયાર ગુણ્યા બે બાવીસ ઓછા એક એકવીસ મતલબ અગિયાર તમે લઈ લો અને એન પંદર લાવવું છે તો આઠ ગુણ્યા બે સોળ ઓછા એક પંદર અચ્છા તો આઠમી આજ રીતે ત્રીજી શક્યતા વિચારશો તો ચાર વડે ગુણાશે જ નહીં કારણ કે અઠ્યાવીસ ટુ એમ માઇનસ વન બેકી સંખ્યા થઈ શક્ય નથી પાંચ વડે ગુણશો તો પાંત્રીસ પાંત્રીસ લાવવું હોય તો અઢાર ગુણ્યા બે છત્રીસ ઓછા એક તો એમ અઢાર મૂકશો અને એન પચીસ લાવું છે તો તેર ગુણ્યા બે છવ્વીસ ઓછા એક તો અહીંયા તમે તેર મૂકશો ચેક કરી લો ચાર ને સાત અગિયાર ને સાત અઢાર સાત સાતનો ડિફરન્સ ત્રણ ને પાંચ આઠ ને પાંચ તેર પાંચ પાંચનો ડિફરન્સ ખ્યાલ આવે તમને તો આપણે અહીંયા બે સક્સેસિવ માટે શું કરીશું એમની કિંમત ચાર અને બીજી અગિયાર અને આ બે વચ્ચેનું ડિફરન્સ લઈ લઈશું ચાર અને અગિયાર લઈ બંને વચ્ચેનો શું લઈ લઈશું ડિફરન્સ ચલો ચેક કરીએ તો પહેલાં તો જે મેં તમને સમજાવ્યું છે તે જ અહીંયા અમે લખ્યું પણ છે ચેક કરો ક્લિયર શક્ય મૂલ્ય મેં બતાવ્યા છે હવે આપણે લેમડા વન તરંગ લંબાઈના પ્રકાશની એમ મી અપ્રકાશિત સલાકા માટે પદ તફાવત એક્સ એમ ડી બાય કેપિટલ ડી ટુ એમ માઇનસ વન લેમડા બાય ટુ એમાં એમના બધા મૂલ્યો નથી મૂકવાના એમના કયા મૂલ્યો મૂકવાના છે ચાર અને અગિયાર મતલબ કે આપણે એક્સ એમને કરતાં બનાવી અને એક્સ ઇલેવન માઇનસ એક્સ ફોર સુધી કાઢીએ તો આ સંપાત થતા મૂલ્યો છે એમના એ મૂલ્યો છે કે જે સલાકાઓ બીજી લેમડા ટુ તરંગ લંબાઈના પ્રકાશ સાથે સંપાત થાય છે તો ફોર્ટીન લેમડા ડી અપોટ ટુ ડી સેવન લેમડા કેપિટલ ડી બાય ડી કિંમતો મૂકીએ તો અઠ્યાવીસ મિલીમીટર આ આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો સારામાં સારો પ્રોબ્લેમ છે ધ્યાન આપજો યંગના બે સ્લીટના પ્રયોગમાં કોઈ એક કિરણના માર્ગમાં એક પોઈન્ટ પાંચ વક્રી ધરાવતી તથા ટી જાળાઈની ગ્લાસ પ્લેટને દાખલ કરતા મધ્યસ્થ પ્રકાશી સલાહકારનું સ્થાન પ્રકાશિત જ રહે છે તો આ પ્લેટની લઘુત્તમ જાળાઈ કેટલી હશે ચલો પ્લેટની લઘુત્તમ જાળાઈ શોધવાની છે તો આપણને ખ્યાલ છે કે આ એસ વન આ એસ ટુ પડદો કેસ ભાઈ જ્યારે કોઈ સ્લીટ સીટ દાખલ ન કરેલી હોય તો આ પી બિંદુ પાસે મધ્યસ્થ પ્રકાશિત સલાહકાર મળે કારણ કે અહીંયા પદ તફાવત શૂન્ય થાય કારણ કે આ લંબીભાચક પરનું બિંદુ થાય પણ જ્યારે તમને ખબર છે કે કોઈ એક કિરણના માર્ગમાં ધારો કે ઉપરના કિરણના માર્ગમાં હું આવી સ્મોલ ટી જાળાયની ગ્લાસ પ્લેટને મૂકું તમે પદ તફાવત શૂન્ય બને તેવું બિંદુ ઉપર ખસે છે કેમ પ્રકાશીય અંતર અહીંયા વધી જાય છે એકચ્યુઅલી કેટલો પ્રકાશીય પદ તફાવત ઉમેરાય છે અહીંયા તો ટી મ્યુ માઇનસ વન આ અંતર અનુરૂપ ટી મ્યુ માઇનસ વન અંતર વધારે આ કપાય છે જે દેખાય છે એની કરતા અંતર આટલું વધારે કપાય છે કે જેથી કરીને અહીંયા પદ તફાવત શૂન્ય બને છે આથી આપણે એ કહી શકીએ કે પી બિંદુ પાસે જ્યાં અગાઉ પ્રકાશિત સલાહકાર મધ્યસ્થ પ્રકાશિત સલાહકાર આ કી વ્યતિકરણ બાદ ઉપર શિફ્ટ થઈ ગઈ તો પી બિંદુ પાસે પ્રકાશિત અપ્રકાશિત કે એમની વચ્ચેનું પણ કંઈ પણ હોઈ શકે છે એ પણ જોઈશું કે અપ્રકાશિત પ્રકાશિતને બદલે બીજું શું હોઈ શકે એ પણ આજે આપણે જોઈશું પણ અહીંયા કંઈ પણ હોઈ શકે છે પણ હવે તમને એમ કીધું છે કે પી બિંદુ પાસેની સલાહકાર પ્રકાશિત જ રહે છે તો મધ્ય સલાકા તો ઉપર ખસી ગઈ મધ્યસ્થ સલાકા તો અહીંયા ખસી ગઈ તો પછી અહીંયા પ્રકાશિત સલાહકાર રચે તે માટે શું હોવું જોઈએ તો પહેલા ક્રમની પ્રકાશિત અથવા બીજા ક્રમની અથવા ત્રીજા ક્રમની પણ આપણે તો લઘુત્તમ જાળાઈ શોધવી છે ટી મિનિમમ જોઈતું છે એટલે તફાવત મિનિમમ જોઈએ છે પ્રથમ પ્રકાશિત બીજી પ્રકાશિત ત્રીજી પ્રકાશિત આ બધા માટે લઘુત્તમ પ્રકાશિત સલાકા હોય સો લઘુત્તમ પત તફાવત માટેની સલાહકા કઈ તો પ્રથમ પ્રકાશિત સલાકા આમ પી બિંદુ પાસે શું રચાવવું જોઈએ પ્રથમ પ્રકાશિત સલાકા મળવી જોઈએ કે જેના માટે પદ તફાવત શું થાય લેમડા તો આપણે એવું લખીશું ટી મિનિમમ મૂ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ લેમડા અને એની કિંમતો સલાહકારનું સ્થાન પ્રકાશિત જ રહે છે તથા ટી લઘુત્તમ હોવાથી કહી શકાય કે સલાહકારોના સ્થાનાંતરના પરિણામે મધ્ય સલાહકારના સ્થાને પ્રથમ ક્રમની પ્રકાશિત જ હશે પ્રથમ ક્રમની પ્રકાશિત સલાકા માટે પદ તફાવત લેમડા તો ટી મિનિમમ ઇન ધ બ્રેકેટ મ્યુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ લેમડા તો ટી મિનિમમ વન પોઈન્ટ ફાઇવ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ લેમડા તો ટી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ લેમડા વન પોઈન્ટ ફાઈવ તો ટી મિનિમમ ટુ લેમડા ચાલો ઘણી વખત પૂછાયેલું એમસીક્યુ છે બોર્ડના અભ્યાસક્રમમાં પણ પૂછાયો છે યંગના બે સ્લીટના પ્રયોગમાં છસો નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશની પડદા પરના કોઈ વિભાગ પર બાર સલાકાઓ જોવા મળે છે જો છસો નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશને બદલે ચારસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે તો આટલા જ વિભાગમાં સલાકાઓની સંખ્યા કેટલી તો વિદ્યાર્થી મિત્રો સલાકાની પોળાઇ તમે જાણો છો લેમડા કેપિટલ ડી એનસીઆરટી પ્રમાણે સ્મોલ ડી એક સલાકાની પહોળાઈ આટલી તો એન સલાકાઓની પહોળાઈ કેટલી એન લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી તો એ શું કીધું છે કે લેમડા વન ઇઝ ઇક્વલ ટુ છસો નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશની બાર સલાકાઓ જેટલા વિસ્તારમાં મળે ને એટલા જ વિસ્તારમાં ધારો કે એન ટુ સલાકાઓ ચારસો નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશની ત્યાં જ મળે છે તો શું કહેશો તમે કે લેમડા વન તરંગ લંબાઈના પ્રકાશની બાર સલાકાઓનો વિસ્તાર

જેવાન્સર યંગના બે સ્લીટના પ્રયોગમાં ઉપરની સ્લીટ એસ ને એક પોઈન્ટ ચાર વકરી ધરાવતી તથા નીચેની સ્લીટને એક પોઈન્ટ સાત વકરી ભવનાંક ધરાવતી સમાન જાળવીની ગ્લાસ પ્લેટો વડે ઢાકવામાં આવે છે વપરાતા પ્રકાશની તરંગ લંબાઈ ચોપનસો એંગસ્ટ્રોમ છે હવે માલુમ પડે છે કે પ્રારંભમાં જે પી બિંદુ પાસે મધ્યસ્થ પ્રકાશિત સલાહકાર રચાતી હતી તેને બદલે ત્યાં મહત્તમ તીવ્રતાના ત્રણ ચતુર્થાંશ ભાગની તીવ્રતા જોવા મળે છે વધુ અવલોકન લેતા જણાવ્યું કે આ પી બિંદુની નીચે પાંચમી પ્રકાશિત સલાકા છે જ્યારે તેની ઉપર છઠ્ઠી અપ્રકાશિત સલાહકાર છે સરસ તો ગ્લાસની ગ્લાસ પ્લેટની જાળી શોધો વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગમાં શું થયું છે એસવન અને એસ ટુ એસ વન અને એસ ટુ બરાબર જ્યારે કોઈ ગ્લાસ પ્લેટ ન હોય ત્યારે આ પી બિંદુ પાસે શું મળે મધ્યસ્થ પ્રકાશિત સલાકા કારણ કે તે પદ તો ફોર શૂન્ય હવે એસવનના કિરણના માર્ગમાં પણ અને એસ ટુના કિરણના માર્ગમાં પણ તમારે ગ્લાસ પ્લેટ મૂકવાની છે એસવનના કિરણના માર્ગમાં મૂકીશું ફક્ત એસ વનના કિરણના માર્ગમાં જો ગ્લાસ પ્લેટ મૂકીશું તો મધ્ય સલાકા ઉપર શિફ્ટ થશે એસ ટુના કિરણના એસ ટુ માટે ઉત્સર્જિત કિરણના માર્ગમાં જો મૂકીશું અથવા એસ ટુ સ્લેટને ઢાંકીશું તો મધ્ય સલાકા નીચે શિફ્ટ થશે કોણ બાહુબળી છે તે આપણે જોવું પડે તો એ માટે એસ વન માટે તમે પદ તફાવત ગણશો તો ટી મ્યુ વન માઇનસ વન મ્યુ 1 કેટલા છે વન ફોર છે તો પોઈન્ટ ફોર ટી અને એસ માટે તમે લેશો ને ટી મ્યુ ટુ માઇનસ વન તો પોઈન્ટ સેવન ટી આવશે સ્પષ્ટ છે કે આ તફાવત ગ્રેટર ધેન પોઈન્ટ ફોર ટી છે તો આમ પરિણામી તમે ચેક કરશો ને તો મધ્ય સલાકાર નીચે ખસેલી હશે મધ્ય સલાકારનું સ્થાન ક્યાં ખસ્યું હશે નીચે પ્લેટોની જાળાએ ટી અહીંયા મ્યુ ટુ મ્યુ વન અહીંયા મધ્યસ્થ પ્રકાશિત સલાકા ખસેલી હશે હવે તમને ખબર મધ્યસ્થ પ્રકાશિત સલાકા પછી પહેલા ક્રમની અપ્રકાશિત પછી પહેલા ક્રમની પ્રકાશિત બીજા ક્રમની અપ્રકાશિત બીજા ક્રમની પ્રકાશિત આમ કરતાં કરતાં પીની નીચે પાંચમા ક્રમની પ્રકાશિત છે અને સહેજ ઉપર છઠ્ઠા ક્રમની છમા ક્રમની અપ્રકાશિત છે પછી છઠ્ઠા ક્રમની પ્રકાશિત આવે તો ખ્યાલ આવી જાય ને તમને પાંચમા ક્રમની પ્રકાશિત તમને ખબર મધ્યસ્પર્ પછી પ્રથમ ક્રમની અપ્રકાશિત પછી પ્રથમ ક્રમની પ્રકાશિત બીજા ક્રમની અપ્રકાશિત બીજા ત્રીજા ક્રમની અપ્રકાશિત ટૂંકમાં અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અને પ્રકાશિત પછીનો જે અપ્રકાશિત સલાહકારનો નંબર આવે ને એ વધેલો હોય દાખલા તરીકે પહેલા ક્રમની અપ્રકાશિત પછી પહેલા ક્રમની પ્રકાશિત આવે પછી બીજા ક્રમની અપ્રકાશિત આવે તો પહેલા પ્રકાશિતની ઉપર કોણ આવ્યું બીજા ક્રમની અપ્રકાશિત તો પાંચમા ક્રમની પ્રકાશિત ઉપર શું આવશે છ ક્રમની અપ્રકાશિત અને એની વચ્ચે પી બિંદુ હશે તો તમે પાંચમા ક્રમની પ્રકાશિત સલાકા માટે પદ તફાવત શું થાય તો કે ફાઈવ લેમડા થાય ઓકે ફાઇવ લેમડા પદ તફાવત થાય માફ કરજો ફાઈવ લેમડા પ્લસ સમથિંગ કારણ કે જેમ પદ તફાવત વધે તો સલાહકારોનો ક્રમ વધતો જાય તો પી બિંદુ પાસે પદ તફાવત હોવો જોઈએ ફાઇવ લેમડા પ્લસ સમથિંગ એને આપણે ડેલ્ટા ધારી લઈએ તો અહીંયા પરિણામી પદ તફાવત તો ટી મ્યુ ટુ માઇનસ મી વન ડાયરેક્ટ તમારે વિચારી લેવાનું કે ભાઈ વધારે છે મી વન કરતાં તો પોઈન્ટ થ્રી સ્પષ્ટ છે કે સલાકાઓનું પરિણામી સ્થાનાંતર નીચે તરફ થવાનું આ પી બિંદુ પાસેનો પદ તફાવત ફાઇવ લેમડા પ્લસ ડેલ્ટા પોઈન્ટ થ્રી ઇઝ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ લેમડા પ્લસ ડેલ્ટા થાય બસ આ ડેલ્ટા શોધું ભારે છે સલાકાઓની વ્યક્તિકરણ ભાગ શું બતાવે ખબર કે દરેક સલાકાઓની પ્રકાશિત સલાકાઓની તીવ્રતા સરખી છે પછી અપ્રકાશિત સલાહ તો અહીંયા તમારે શું કરવાનું છે તીવ્રતાનું સૂત્ર લેશો બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહેવા જઈ રહ્યો છું આઈ બરાબર આઈ મેક્સિમમ કો સ્કવેર કે ડેલ્ટા બાય ટુ સાંભળજો આઈ ટુ માઇનસ સારવારને બદલે સીધું મેં ડેલ્ટા લખી દીધું કેમ દરેક બિહેવિયર સરખું છે પ્રકાશિતથી અપ્રકાશિત અપ્રકાશિતથી પ્રકાશિતનું બિહેવિયર સરખું છે તો હું ડેલ્ટા એટલે એવું લઘુત્તમ અંતર કે જે મધ્યસ્થ સલાકાથી ખસતા આપણને થ્રી બાય ફોર મેક્સિમમ આઈ મેક્સિમમ જેટલી તીવ્રતા આપે જે શરૂઆતમાં મધ્યસ્થ પ્રકાશિત સલાકા હતી ને ત્યાંથી કેટલું અંતર ખસવાથી કેટલો પદ તફાવત મેળવવાથી તીવ્રતા થ્રી બાય ફોર આઈ મેક્સિમમ થાય તો ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો મેથ્સવાળા તમે પણ તો

ટી ઇઝ ઇક્વલ ટુ થર્ટી વન લેમડા ડિવાઇડેડ બાય વન પોઈન્ટ એઈટ કિંમત સીધી સીધી મૂકી દીધી અને સાદુ રૂપ આપ્યું તો ટી ઇઝ ટુ નાઇન પોઈન્ટ થ્રી માઇક્રોમીટર તમને મળ્યું ચલો ક્લિયર તો બરાબર સમજીને કરજો આ પ્રોબ્લેમ ખાસ કરીને આ જે પદ છે આ પદ બહુ મહત્વનું છે બરાબર આની પાછળનો લોજિક બહુ મહત્ત્વનું છે પાછો રિપીટ કરો કે મધ્યસ્થ પ્રકાશિત સલાકાની તીવ્રતા આઈ મેક્સિમમ ત્યાંથી કેટલા લઘુત્તમ અંતરે ખસતા તીવ્રતા થ્રી બાય ફોર આઈ મેક્સિમમ થાય એ જ લઘુત્તમ અંતર બે ક્રમિક પ્રકાશિત અપ્રકાશિત સલાકા વચ્ચેનું જે બિહેવિયર છે એ રજૂ કરે કે ભાઈ લઘુત્તમ આટલું ખસો તો ત્યાં પાંચમી પ્રકાશિત સલાકાથી આપણે કેટલું લઘુત્તમ ખસીએ તો કે એલ્ટા એટલું અને એ ડેલ્ટાની કિંમત આપણે આ સૂત્રમાંથી મૂકવાની છે યાદ રાખજો એ પદ તફાવતની કિંમત આપણે મૂકવાની છે ચાલો હવે આગળ વધીએ અ નેરો મોનોક્રોમેટિક બીમ ઓફ લાઇટ ઓફ ઇન્ટેન્સિટી આઈ ઇઝ ઇન્સિડન્ટ ઓન અ ગ્લાસ પ્લેટ એઝ સોન ઇન ફિગર ઓગણીસો નેવુંમાં લગભગ પૂછાયેલો આ પ્રશ્ન હતો જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી નાઇન્ટીન નાઇન્ટી બરાબર ત્યારે આ ક્વેશ્ચન પૂછાયેલું તો નેરો મોનોક્રોમેટિક બીમ ઓફ લાઇટ ઓફ ઇન્ટેન્સિટી આઈ ઇઝ ઇન્સિડન્ટ ઓન અ ગ્લાસ પ્લેટ એઝ સોન ઇન ફિગર એક સાંકડું તરંગ જૂથ અથવા કિરણ જૂથ ગ્લાસ પ્લેટ પર આપાત કરવામાં આવે છે અનધર આઈડેન્ટિકલ ગ્લાસ પ્લેટ ઇઝ કેપ્ટ ક્લોઝ ટુ ધ ફર્સ્ટ વન એન્ડ પેરેલ ટુ ઇટ બીજી ગ્લાસ પ્લેટને એની એકદમ નજીક મૂકેલી છે

એટ ઇચ પ્લેટ દરેક પ્લેટ દ્વારા થતા એક પરાવર્તન ને પરિણામે મળતા તરંગો વચ્ચે થતા વ્યતિકરણ માટે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર શોધો બરાબર છે ને અનુવાદ સારું છે અંગ્રેજી ચાલો તો આનું એક પરાવર્તન અને આનું એક પરાવર્તન એના પરિણામે જે તરંગો મળશે ને એનાથી રચાતા વ્યતિકરણ વ્યતિકરણ રચાશે હા રચાય જ પરાવર્તન હોય કે વક્રી હોય આવૃત્તિ બદલાતી નથી આથી જે બે તરંગો તમને પરિણામી મળશે એ સમાન આવૃત્તિ ધરાવતા ગૌણ ઉદ્ગમોમાંથી ઉત્સર્જાયેલા તરંગો બનશે અને એવા ઉદગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય ને સુસંબધ ઉદ્ગમો એ જ સ્થિર વ્યતિકરણ માટેની શરત છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા પ્લેટની વાત કરી બરાબર ધ્યાનથી જુઓ અચ્છા એ તીવ્રતા એના પચીસ ટકા એટલે કે ચોથો ભાગ રિફ્લેક્ટ થયો તો થ્રી આઈ બાય ફોર ટ્રાન્સમિટ થયો પારગમન થયો વક્રીભૂત પામ્યો થ્રી આઈ બાય ફોર આપાત થયું એનો પચીસ ટકા એટલે ચોથો ભાગ એટલે ભાગ્યે ચાર કરો તો થ્રી આઈ બાય સિક્સટીન અહીંથી પરાવર્તન પામ્યો અને બાકીનો ભાગ જે હશે તે એ રિફ્લેક્ટ થઈ ગયું હવે મેઇન છે આ ક્રિટિકલ પોઈન્ટ છે થ્રી આઈ બાય સિક્સટીન ફરી પાછું અહીંયા જોશે તેનો ચોથો ભાગ તો થ્રી આઈ બાય સિક્સટી ફોર રિફ્લેક્ટ થાય તો બાકી કેટલો રહ્યો તો થ્રી આઈ બાય સિક્સટીનમાંથી થ્રી આઈ બાય સિક્સટી ફોર બાદ કરો તો નાઇન આઈ બાય સિક્સટી ફોરનું અહીંયાથી વક્રીભવન થાય હવે આ બે તરંગોએ ભેગા મળીને શું થાય છે વ્યક્તિકરણ આ આઈ વન તીવ્રતા આઈ ટુ તો એનું મેક્સિમમ તીવ્રતા શું બનશે આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ અંડર રૂટ આઈ વન આઈ ટુ અને મિનિમમ શું મળશે આઈ વન પ્લસ આઈ ટુ માઇનસ ટુ અંડર રૂટ આઈ વન આઈ ટુ યાદ છે ને સૂત્ર શું હતું સૂત્ર આઈ નેટ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ અંડર રૂટ આઈ વન આઈ ટુ કોસ ફાઈવ કળા તફાવત મેક્સિમમ માટે કોસ ફાઈવ વન લો આઈ મેક્સિમમ માટે કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ વન અને આઈ મિનિમમ માટે કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન લઈ લો ક્લિયર ચલો તો અહીંયા તમે જોઈ શકશો આઈ મેક્સિમમ આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ અંડરુટ આઈ વન આઈ ટુ ફક્ત કિંમતો મૂકી છે સાદુ રૂપ આપો अनेई मिनिमम इज इक्वल टू आई वन प्लस आई टू माइनस टू अंडर उट आई वन आई टू आई वन आई टू किमत मूकने साद रूप आपो तो आई मेक्सिम फोर्टी नाइन आई बाय सिक्सटी फोर आई मिनिम इज इक्वल टू आई बाय सिक्सटी फोर थे बेनो रेशियो ले लो तो वन बाय फोर्टी नाइन टू स्क्वेर सर्फेसिज ऑफ अ ट्रांसपरंट प्लास्टिक ब्लॉक अ अप ऑफ अन इन फिगर हैव थिकनेस टीवन at one edge and T2 at the other. The refractive index of the material is 1.6. When viewed at normal incidence, using the light of wavelength 5000 uh, angstrom, 20 fringes are observed. Find the difference T2 minus T1. ખાસ ધ્યાન આપો કે મેં તમને અગાઉ ભણાવેલું હતું છેલ્લા સેશનમાં કે જ્યારે ટીવન અને ટી ટુ મતલબ કે આપણું જે પાતળા સ્તરથી થતા વ્યતિકરણમાં વેજ લાઈક ફિલ્મ હોય જે ધાડ બનતો હોય ને એ ટાઈપની જો ફિલ્મ હોય તો તેનાથી થતા વ્યક્તિકરણમાં પદ તફાવત સેમ ટુ મ્યુટી કોસ લેમડા

બસ તો કિંમત મૂકી દો કે ટી વન પાસે ટુ મ્યુ ટી વન ઇઝ ઇક્વલ ટુ એન લેમડા તો અહીંયા એન પ્લસ ટ્વેન્ટી લેમડા ટુ મ્યુ ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ લેમડા બસ કામ પૂરું થઈ ગયું બેની બાદ બાકી કરી નાખો અને ટી ટુ માઇનસ ટી વન કરતા બનાવો તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો મેળવી શકશો ચાલો તો આની સાથે આજનું સેશન આપણું અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ સેશનમાં આપણે ડિફ્રેક્શન વિવર્તન જે ટોપિક એડવાન્સમાં નથી એડવાન્સમાં ડિફ્રેક્શન નથી પણ જે ડેબલી મેઇન અને નીટમાં છે તો એનો આપણે અભ્યાસ કરીશું શુદ્ધ અંતકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત 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 આશીર્વાદોની હું માંગણી કરું છું કે હે ભગવાન મારા વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે અને એમની મહેનતને સફળ બનાવું છું ગુડ બાય Take care, God bless you infinitely, all my students.